તો આ તરફ રાજ્યમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છે. પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું, તેમજ પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પણ થયો. મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં પવન સાથે વરસાદ થયો. અમદાવાદની અંદર બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાનું પણ શરૂ થયો છે. મણિનગર અને ઘોડાસર આ બે વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થયો છે. અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ બપોરથી જ સર્જાયું હતું. જણાવી દઈએ કે 3 દિવસ સુધી વરસાદ રહેશે. અમદાવાદમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. આગાહી બાદ હાલ વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. આ સિવાય પણ અન્ય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી. ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે તેવી આગાહી કરવામાં આવી હતી. ચોમાસું આ વખતે લંબાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. હજુ પણ આગાહી છે કે દરમિયાન પણ વરસાદ વરસી શકે છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ છે.